फ्रेंड्स, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું મગની દાળનો એકદમ હેલ્ધી અને ટેસ્ટી નવો નાસ્તો. તો જો તમે એકવાર બનાવશો તો રોજ નાસ્તામાં બનાવો એવો ટેસ્ટી છે. અને જો તમારી મગની દાળ પલાળેલી હશે તો માત્ર 10 મિનિટમાં નાસ્તો તમે બનાવી શકો છો. તો ચાલો બનાવીએ એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવો સવાર માટેનો નાસ્તો. તો એના માટે એક બાઉલમાં આપણે 1 કપ પીળી મગની દાળ લેશું. દાળને આપણે 2-3 પાણીથી ધોઈ લઈશું અને આ રેસિપીથી તમે 4 લોકો માટે આ નાસ્તો બનાવી શકો છો. અને આ રીતે પાણી ભરી અને 2 કલાક માટે, કે જો તમારે સવારે બનાવવું હોય તો રાત્રે પલાળી દેવાનું. તો લગભગ 2 કલાક પછી મગની દાળ તમે જોઈ શકો છો એકદમ સારી રીતે પલાળી ગઈ છે. પાણી આ રીતે કાઢી અને આપણે દાળને મિક્સર જારમાં ઉમેરી દઈશું. તો આ રીતે મેં બધી જ દાળ મિક્સર જારમાં ઉમેરી દીધી છે. એક ટુકડો આદુનો, 2-3 લીલા મરચાં, તો તીખાશ તમારા ઘરમાં ખવાતી હોય એ રીતે તમારે લીલા મરચાં ઉમેરી દેવાના. મીઠું સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું મેં ઉમેર્યું છે અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, 2 ટેબલસ્પૂન દહીં. દહીં થોડું ખટાશવાળું હોય એવું લેવાનું, તો ખાવામાં નાસ્તો બહુ ટેસ્ટી એવો લાગશે અને આપણે એની સ્મૂથ પેસ્ટ બનાવી લેશું. તો મગની દાળનું બેટર મેં પીસી લીધું છે, એક બાઉલમાં આપણે કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો બેટર આપણું કેવું છે. બેટર અત્યારે આપણું જાડું છે, હજી આપણે એને પાતળું કરીશું. એ પહેલાં બીજી સામગ્રીઓ ઉમેરી દઈશું. 2 ટેબલસ્પૂન ચોખાનો લોટ, તો એનાથી આ એકદમ ક્રિસ્પી, ખાવામાં બહુ ટેસ્ટી એવા લાગશે. અને હવે આપણે એમાં બધા વેજીટેબલ, તો તમારી પાસે જે પણ હોય એ તમે નાખી શકો છો, પણ ખાસ કરીને મકાઈ છે એ બહુ સારી એવી લાગે છે. તો મેં અહીંયા કાચા જ મકાઈના દાણા લીધા છે. તો કુમળી હોય એવી લેવાની, નહીંતર બાફીને લેવા પડે. તો આ રીતે મેં 1/2 વાટકી મકાઈના દાણા, 1 મીડિયમ ડુંગળી ઝીણી કાપેલી, 1/2 કેપ્સિકમ ઝીણું કાપેલું અને 1/2 ગાજર આ રીતે ખમણીને લઈ લઈશું. શાકભાજી પ્રમાણેનું મીઠું ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું. તમારી પાસે જો મકાઈ અને ગાજર ન હોય તો તમે માત્ર કેપ્સિકમ અને ડુંગળી વાપરી શકો છો. અને જો ડુંગળી ન ખાતા હોય તો કોબી પણ ઉમેરી શકો છો. 1 ચપટી જેટલી હળદર ઉમેરી મિક્સ કરી દઈશું અને હવે આપણે મગની દાળનો નાસ્તો બનાવીશું. તો એના માટે મેં એક પેન ગરમ કરવા મૂકી દીધી છે. તો એમાં મેં 1/2 ટીસ્પૂન જેટલું તેલ અને 1 ટીસ્પૂન જેટલું બટર ઉમેરી આ રીતે ફેલાવીશું. અને બટર મેલ્ટ થાય, ગેસની આંચમાં એકદમ સ્લો રાખેલી છે, ત્યાં સુધીમાં બટરમાં 1/2 ટીસ્પૂન ઇનો ફ્રૂટ સોલ્ટ કે 1/4 ટીસ્પૂન જેટલો ખાવાનો સોડા અને 4-5 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરી બેટરને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. આ રીતે મિક્સ થઈ જાય એટલે 2 ડોયા જેટલું બેટર આપણે જે પેન ગરમ કરવા મૂકી છે સ્લો ગેસ પર એમાં આપણે ઉમેરી દઈશું. તો જે ડોયો મેં વાપર્યો છે એકદમ નાનો છે, એટલે આ નાસ્તો છે એ બહુ થીક નહીં બને, તો બહુ પાતળો પણ નહીં, બહુ જાડો પણ નહીં એવો બનાવવાનો છે. તો આ રીતે ફેલાવી દીધું છે મેં. ઉપરથી ગાજર ખમણેલું, લીલા ધાણા ખમણેલા અને બીટરૂટ. તો બીટરૂટ મેં નાખ્યું છે પણ ત્યારે કેમેરો થોડો બંધ થઈ ગયો હતો એટલે ઢાંકી અને સ્લો ગેસ પર 2 મિનિટ માટે થવા દઈશું. 2 મિનિટ પછી આપણે આ રીતે એકદમ હળવા હાથે તમારે એની સાઈડ ચેન્જ કરી લેવાની આ રીતે. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવો કલર આવ્યો છે. જેટલો તમે બ્રાઉન સારો એવો કલર આવવા દેશો એટલો આ ખાવામાં ક્રિસ્પી બનશે. તો આ રીતે 1 મિનિટ મેં પાછું એને ઢાંકીને થવા દીધું. અને હવે આપણે 2 સાઈડ થોડું થોડું બટર લગાવી અને ફેરવી ફેરવી થોડું ક્રિસ્પી કરી લેશું એટલે ખાવામાં બહુ સારો એવો લાગે. તો એક આ રીતે તમને બનાવતા લગભગ 3-4 મિનિટ જેવું લાગશે. હવે આપણે 1/2 મિનિટ જેવું 2 સાઈડ થવા દઈશું. આ રીતે બીજી સાઈડ પણ હું થોડું બટર લગાવી દઈશ. તો બટરમાં આ વધારે સારું લાગે છે એટલે મેં બટર લીધું છે, પણ તમે ઘી પણ થોડું લઈ શકો છો, તેલ બિલકુલ ન વાપરવું હોય તો પણ ચાલે. તો આ રીતે 2 સાઈડથી મેં શેકી અને ક્રિસ્પી કરી લીધું છે અને તૈયાર છે. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવું, અને ખાસ કરીને આ બાળકોને તો બહુ જ ભાવશે. તો આ રીતે તૈયાર છે. અને હવે આપણે અપ્પે પેન જો તમારા પાસે હોય તો આ રીતે અપ્પે પેનમાં પણ હું અહીંયા ઘી નાખી રહી છું, પણ તમે બટર પણ નાખી શકો છો. તો બટર આપણે પછી ઉપરની સાઈડ ઉમેરીશું. તો આ રીતે 1-1 ચમચી જેટલું બેટર બધા અપ્પે પાત્રના મોલ્ડમાં ઉમેરી દઈશું. ઉપર બીટરૂટ, ગાજર અને લીલા ધાણાથી આપણે એને ગાર્નિશ કરી દઈશું. અને 1 મિનિટ જેવું થાય, ગેસની આંચ મેં સ્લો ટુ મીડિયમ સાઈડ જ રાખી છે, તમને લાગે કે બીજી સાઈડથી થોડું ક્રિસ્પી થવા લાગ્યું છે એટલે આપણે એની સાઈડ ચેન્જ કરી લઈશું. તો જો જરૂર લાગે તો જ ઢાંકવાનું, અપ્પે પેનને ઢાંકવાની બહુ જરૂર નથી પડતી.
अपने पेन ने अपने ढाकवानी जरूर नथी, एक साइड थी थई जाए एटले अपने ऊपर नी साइड थोड़ू थोड़ू बटर नाखीशू तो एक एक ड्रॉप जेटलो अने पछी अपने एनी साइड चेन्ज करीशू तो तमे जोई शको छो एकदम परफेक्ट एवो क्रिस्पी। हजी तमारे थोड़ा गोल्डन ब्राउन जेवो कलर थवा देवो होय तो थवा देवानो, ए वधारे खावामां क्रिस्पी अने टेस्टी लागे छे। अने बीजी साइड पण तमारे थोड़ू जो बटर उमेरवू होय तो बटर उमेरी पाछू एनी साइड चेन्ज करी अने क्रिस्पी थाय त्यां सुधी थवा देवानो। तो आ रीते तमे जोई शको छो तैयार थई गया छे। आ गरम गरम पुडला छे मगनी दाणा, ए खट्टी मीठी आंबलीनी चटनी साथे बहु टेस्टी एवा लागे छे। तो खास करीने एना साथे ज तमे बनावजो। तो चटनी बनावा माटे 50 ग्राम आंबली, 80 થી 90 ગ્રામ જેટલો ગોળ કે પછી ખટાશને ગળપણ સ્વાદ પ્રમાણે તમે બેલેન્સ કરી શકો છો, 1/4 કપ જેટલું ગરમ પાણી મેં ઉમેર્યું છે અને 3 થી 4 મિનિટ જેવું આપણે એને હાઈ ફ્લેમ પર ઉકાળીશું। સાથે મીઠું 1/4 ટીસ્પૂન જેટલું મેં ઉમેરી દીધું છે અને આપણે એને ઉકળવા દઈશું। તો વચ્ચે વચ્ચે એને ચલાવતા રહેશું એટલે ગોળ પીગળી જાય અને આંબલી છે એ સોફ્ટ થઈ જાય। તો એ રીતે આપણે એને થવા દઈશું અને આવું થઈ જાય સારી રીતે। લગભગ મેં 3 મિનિટ જો એને ઉકાળ્યું છે, ગેસની આંચ બંધ કરી દઈશું અને બ્લેન્ડરના મદદથી આપણે એને બ્લેન્ડ કરી લઈશું। તો આ રીતે બ્લેન્ડ થઈ જાય એટલે આપણે એને હલકું ઠંડુ થવા માટે સાઈડમાં મૂકી દઈશું। ત્યાં સુધીમાં આપણે ખાયણી દસ્તો લેશું અને એમાં એક લીલું મરચું મેં મોળું લીધું છે, બહુ તીખું નહીં, અને 4-5 લસણની કળીઓ અને થોડા લીલા ધાણા લઈ અને આપણે એની એક પેસ્ટ બનાવી લઈશું। તો આ ચટણીમાં તમે લસણને લીલા મરચાની પેસ્ટ નાખો તો બહુ ટેસ્ટી એવી આ ચટણી લાગે છે। તો તમે ટ્રાય કરજો જો ન ક્યારેય કર્યું હોય તો। તો એને મેં સાઈડમાં મૂકી, હવે જે આપણે ગોળ અને આંબલીનું મિશ્રણ છે એ ઠંડુ થઈ ગયું છે, હલકું ગરમ છે, ત્યારે આપણે એને આ રીતે ગાળી લેશું। તો એકદમ સારી રીતે એનો પલ્પ છે એ નિતારી લેવાનો અને એમાં આપણે જે પીસેલી લસણ લીલા મરચા અને ધાણાનું પેસ્ટ છે એ ઉમેરીશું, એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવે। જો તમે લસણ ન ખાતા હોય તો એકલું લીલું મરચું નાખો તો પણ ચાલે, એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને જો તમને લાગે કે મીઠું બરાબર નથી તો તમે થોડું એડજસ્ટ કરી લેવાનું અને લીલા ધાણા થોડા ઉમેરીશું અને શેકેલા જીરાનો પાવડર 1/2 ટીસ્પૂન જેટલો મિક્સ કરી દઈશું। આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે। ચટણીને મેં સર્વિંગ બાઉલમાં કાઢી લીધી છે અને આપણા ગરમ ગરમ મૂંગ દાળનો નાસ્તો તૈયાર છે અને સાથે મેં બીજી રીતે પણ બનાવ્યા છે। તો જો તમે ક્યારેય મગની દાળનો આવો ટેસ્ટી નાસ્તો ન બનાવ્યો હોય તો રેસીપી જરૂરથી ટ્રાય કરજો। તો આ રીતે તમે કાપશો તો એકદમ જાળીદાર તમે જોઈ શકો છો અને શાકભાજીથી ભરપૂર છે અને એકદમ હેલ્ધી ટેસ્ટી એવો પ્રોટીનથી ભરપૂર આ નાસ્તો તમે જરૂરથી ટ્રાય કરજો। જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો। તો એકવાર આ નાસ્તો બનાવી મને કમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી। થેન્ક યુ ફોર વોચિંગ।